મહીસાગરના ભાજપા શાસિત સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ સુનીતાબેન વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરવામાં આવી। પ્રમુખ ઉપર મનસ્વી વહીવટ અને ગ્રાન્ટોનો ઉપયોગ કર્યા વિના પરત જમા થયાના આક્ષેપ। મહીસાગરના ભાજપા શાસિત સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ સુનીતાબેન વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરવામાં આવી છે। પ્રમુખ પર મનસ્વી વહીવટ અને ગ્રાન્ટોનો ઉપયોગ કર્યા વિના પરત જમા થયાના આક્ષેપ લાગ્યા છે। કાર્યકાળના 7 માસ બાદ પણ કારોબારી અધ્યક્ષ કે અન્ય સમિતિઓના ચેરમેનોની વરણી પણ કરાઈ નથી। ભાજપના કુલ 14માંથી 11 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ જઈ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે। કોંગ્રેસના 5 સભ્યોમાંથી 3 અને અપક્ષના 5 સભ્યોમાંથી 4 સભ્યો અવિશ્વાસ દરખાસ્તની સાથે આમ કુલ 24 સભ્યોમાંથી 18 સભ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી। છેલ્લા નગરપાલિકા સંતરામપુરમાં પ્રમુખ તરીકે લેડીશીપમાં ખાસ સુનીતાબેન બેઠેલા, પણ શહેરીજનોને લગતા અમુક કાર્યોમાં કામગીરી સારી થતી નહોતી। સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે કંઈ ગ્રાન્ટો આવતી તે સમયસર એનું પ્લાન એસ્ટિમેન્ટ કે બીજું કંઈ પ્લાનિંગ થતા નહોતા, અને એ ગ્રાન્ટો સરકારશ્રીને આવેલી પાછી રિટર્ન કરવી પડતી એ પરિસ્થિતિ થતી માટે, અને બીજું કે એ પોતે ખુદ નિર્ણય લેતા આજ લગી કોઈ પણ બાંધકામ હોય, વોટરવર્ક્સ હોય, લાઇટ સમિતિ હોય, કોઈ પણ સમિતિઓ બનાવી નહોતી, અને કારોબારી અધ્યક્ષ પણ બનાવ્યા નહોતા, અને કોઈ પણ સભ્યોને 24 સભ્યોમાંથી કોઈને સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નહોતા, માટે ભારતીય જનતા પાર્ટીના મિત્રો અને કોંગ્રેસના પક્ષના બધા મિત્રો મળી અને અવિશ્વાસની દરખાસ્ત સંતરામપુર નગરપાલિકામાં લાવ્યા છે। શું નામ આપનું? દિલીપભાઈ બારિયા, વોર્ડ નંબર 1। વિજય જોશી, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।